विद्यार्थी मित्रों आज धोरण 9 અને તેનું ચેપ્ટર પણ 9 તો એ જેનું નામ છે પુત્રવધુનું સ્વાગત પુત્રવધુનું સ્વાગત આપણે હર વખતે ઘણા બધા ચેપ્ટર્સ જોયા હશે તો તમને કહું ને તો સ્ત્રી વિશેના ચેપ્ટરો હોય છે દીકરા વિશેના ચેપ્ટર હોય છે દીકરી ઉપરના ચેપ્ટરો આપણને ઘણા બધા પ્રાપ્ત થાય છે પણ પુત્રવધુ એના વિશે જો કોઈએ લખ્યું હોય તો એ માત્ર ને માત્ર મકરંદ દવે છે માત્ર ને માત્ર મકરંદ દવે કે જેણે પુત્રવધુ ઉપર વાત કરેલી છે તો આપણે પહેલાં પુત્રવધુનું સ્વાગત જોયા પહેલાં હું તમને એનો કવિ પરિચય લખી કહી દઉં અને કવિ પરિચયમાં તમારે અડધો પરિચય તમારી રીતે કરવાનો છે તો જુઓ કવિ છે મકરંદ વજેશંકર દવે ઉપનામ છે એનું સાંઈ એવી રીતે બધા લોકો બોલાવે છે આપણે એને મકરંદ દવે તરીકે પણ ઓળખીએ છીએ આ એનું આખું નામ છે વતન છે ગોંડલ એનું કર્મ શું શું કામ કરેલું છે એણે તો આઝાદીની લડતમાં એ જોડાયા અને એક અખબારોમાં એણે કામ કર્યું વલસાડમાં નંદીગ્રામમાં જ્યાં આદિવાસીઓ રહે છે એ આદિવાસીઓ માટે એણે ઘણા કામો કર્યા છે અને આ જે એની હવે કૃતિઓ છે કે એને બાળ કાવ્ય સંગ્રહ લખ્યા નાટ્ય સંગ્રહ આ બધા લખેલા પણ તમારે કાવ્ય સંગ્રહ કયા છે કાવ્ય સંગ્રહ કયો છે એ તમારે લખવાનું છે ને તમને ક્યાંથી મળશે તો તમારી ટેક્સ્ટ બુકમાં છે તો એમાંથી શોધીને તમારે લખવાનું છે આ બધાના નામ ક્લિયર હવે એને એવોર્ડ મળ્યો છે હું આ વખતે નહીં કહું કે એવોર્ડ કયો છે તમે એની અંદરથી શોધો કે એવોર્ડ કયો છે આ લખી અને મને મોકલાવો ક્લિયર હવે જુઓ તળપદા શબ્દ છે આની અંદર કારણ કે આખું કાવ્ય એવું છે કે જેની અંદર ઘણા બધા તળપદા શબ્દો છે તો એ વિશે આપણે ચર્ચા કરી લઈએ કે તળપદા શબ્દો કયા છે એનું શિષ્ટ રૂપ કયું છે લક્ષ્મી એક શબ્દ છે તો એનું થશે લક્ષ્મી ઉત્સવ છે એનો અર્થ થાય ઉત્સવ પરશે એટલે કે સ્પર્શે સોહે શોભે વેણલે એટલે શબ્દોમાં છત્તર એટલે છત્ર છાયણી એટલે છાયા આજે આ ચેપ્ટર જે છે એ હું તમને ગાઈને તો સંભળાવું જ છું સાથે સાથે એ તમારે તમને સમજાવતી જાઉં છું તો ધ્યાન અહીંયા અને ખૂબ સુંદર કાવ્ય છે કે જે પુત્રવધુ માટે છે આજના કાળની અંદર જ્યારે જોવામાં આવે કે પુત્રવધુ છે ને એ આમ જોઈએ તો પારકા ઘરની છોકરી એક અને પારકા ઘરની કોઈ એક છોકરી કોઈ એક દીકરી જ્યારે બીજા ઘરે આવે છે તો એનું સ્વાગત કરવા માટે એનો જે જે ઉત્સાહ હોવો જોઈએ લોકોમાં એ ઉત્સાહની વાત અહીંયા કવિ આપણી સમક્ષ કરે છે કે કેવો ઉત્સાહ થાય છે જ્યારે કોઈ પુત્રવધુ તરીકે ઘરમાં આવે છે તો અમારા ઘરનું વાતાવરણ કેવી રીતે બદલાઈ જશે તો એના માટેની ખૂબ સુંદર વર્ણન છે તો ચાલો આપણે જોઈએ રેડી આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે ઉત્સવ મારે આંગણે રેલોલ કેટલું સુંદર કીધું છે કે આજે લક્ષ્મી માર લક્ષ્મી લક્ષ્મી શબ્દ છે તો એનું થશે લક્ષ્મી કે આજે સાક્ષાત જ્યારે પુત્રવધુ આવી છે ને તો પુત્રવધુ આજે સાક્ષાત મારા ઘરે લક્ષ્મી આવી છે એટલે પુત્રવધુને કોના જેવી કહે છે સાસ કોની સાથે સરખાવે છે તો લક્ષ્મી દેવી સાથે સરખાવે છે આપણે જે કહેવાય ને કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ કે જ્યાં નારીઓનો વાસ થાય છે ત્યાં દેવતાઓ પૂજાય છે તો અહીંયા કવિ નારીનું પૂજન નારીને કેવી રીતે આવકાર આપવો અને એ એક પુત્રવધુ તરીકે આવે છે તો એનો ઉત્સવ મનાવવો એ વાતની અહીંયા જાણ કરે છે કે આજે તો લક્ષ્મી સાક્ષાત મારા ઘરે આંગણે મારા આંગણે આવેલી છે લાવ્યા સોસો કમલની સુગંધ કે જ્યારે આવે છે ત્યારે શું થાય છે તો 100 કમળ ભેગા કરી અને એની જે સુગંધ પ્રત્યેક જગ્યાએ ફેલાઈ જાય ને એવી સુગંધ જ્યારે લક્ષ્મી આવે છે ને ત્યારે મારા ઘરની અંદર આ સુગંધ ફેલાય છે આ સ્પ્રેની સુગંધ નથી હો કે કોઈ સ્પ્રે છાંટીને આવી હોય અને સુગંધ ફેલાઈ ગઈ એની વાત નથી મને ખબર છે તમે લોકો એવું વિચારવા લાગો પણ આ એ વાત છે કે એનું જીવન એટલું સુંદર છે કે જેથી કરીને એને પોતાના જીવનમાં એટલા બધા સારા કાર્યો કરેલા હશે કે એટલી બધી સરસ રીતે એ
અહીંયા અમારા ઘરમાં રહેશે કે અમારા ઘરની સુગંધ ફેલાઈ જશે. મારી અડવી ભીતોને એના આંગણા રેલો જ્યાં જ્યાં પરશે ત્યાં સોહે શણગાર ઓ જબ મારે આંગણે રોલ. મારી અડવી ભીતો, અડવી એટલે શું? તો સૂની ભીતો. મારી સૂની સૂની ભીતો હતી કે મારા ઘરનું આંગણું, મારું ઘર અત્યાર સુધી મને કેવું લાગતું હતું? તો મને સૂનું સૂનું લાગતું હતું. પણ હવે તો જ્યારે આ આવી છે ને પુત્રવધુ, તો એના આંગણા પ્રત્યેક ભીતની અંદર પ્રત્યેક જગ્યાએ જ્યારે લાગશે ને, આપણને ખબર છે કે પુત્રવધુ જ્યારે આવે છે ને ત્યારે એના ઘરે, એટલે કે એના ઘરથી જ્યારે છૂટી પડે છે ને ત્યારે આમ કરીને થાપા મારે છે. પણ આપણે એ જ થાપાની માત્ર વાત નથી કે એ તો પોતાના ઘરે જ્યારથી પિયરેથી આવે છે તો પિયરમાં થાપા મારે છે, પણ જ્યારે એ સાસરે આવે છે તો એ પ્રત્યેક જગ્યાએ પ્રત્યેક ભીતોને એ સ્પર્શ કરે છે. અને પ્રત્યેક ભીતોને સ્પર્શ કરીને એટલે કે પ્રત્યેક જગ્યાએ એ જ્યારે જશે ને, આખા ઘરમાં એ ગમે તેમ ફરી શકે છે. તો ગમે તેમ એ જ્યારે ફરશે ને, એટલે મારા ઘરની ઘર છે ને, મારું ઘર જે છે ને, શોભાયમાન લાગશે. કેવું લાગશે? શોભાયમાન. તે જ્યારે હતે ફરતી હશે ને, તો એટલે અહીંયા કવિ એનો ઉત્સવ મનાવે છે કે કોઈ એક પુત્રવધુ જ્યારે મારા આંગણે આવે છે ને, તો એ પ્રત્યેક જગ્યાએ આમથી આમ આમથી આમ ફરશે અને મારું ઘર તો એના લીધે શોભાયમાન લાગશે. અમે વેણલે એને વેણલે વાલપની તરે લોલ એને ટોડલીએ ટહુકાર ઓ જવ મારે આંગણે રોલ. જુઓ, એને વેણલે એના શબ્દોમાં જે પુત્રવધુ આવશે ને, એના શબ્દો હશે જે, એ કેવા હશે? તો એના શબ્દોમાં વાહલપ નીતરે કે વાહલ જ નીતરતું હશે અમારા પ્રત્યેક લોકોને માટે. પ્રત્યેક લોકો માટે વાહલના શબ્દો કે પ્રેમના શબ્દો જ નીતરતા હશે. એને ટોટલીએ ટહુકાર કે અમારા ઘરની અંદર કે અમારું ઘર આખું છે ને ગુંજી ઉઠશે એના આવવાથી. એને ટોડલીએ ટહુકાર એટલે કે એના કારણે અમારા ઘરમાં ટહુકો, એટલે કે જ્યારે મીઠો અવાજ હોય ને એને ટહુકો કહેવાય. તો એ એમ કહે છે કે એ જ્યારે અહીંયા આવશે ને તો અમારું ઘર એટલું ગુંજી ઉઠશે. ઓછો મારે આંગણે રહેલું, આ જે તો મારા આંગણામાં ઉત્સવ આવેલો છે. એ તો ઘરનું છતર ઘરની છાંયડી રેલો ઘરની અગાસીનું ખુલ્લું આકાશ ઓ જબ મારે આંગણે રેલો. એ તો ઘરનું છતર, જો મેં લખેલું છે છતર, છતર એટલે છત્ર. છત્ર જ્યારે કોઈ પણ આપણી ઉપર, છત્ર એને કહેવાય કે જ્યારે આપણા ઉપર કોઈના આશીર્વાદ હોય, કોઈની એટલી લાગણી આપણા ઉપર વરસતી હોય. આપણે જેમ કહીએ છીએ કે આપણા માતા પિતા આપણા છત્ર જેવા છે કે જેને જેના હાથ આપણા ઉપર સદાય રહે છે. એ તો ઘરનું છત્ર કે એ ઘરનું છત્ર છે અને ઘરની છાંયડી છે કે મારા ઘરની છાયારૂપ એ છે. કોણ? પુત્રવધુ. પુત્રવધુને ઘરનું છત્ર કીધું અને ઘરની છાયા કીધી. ઘરની અગાશીનું ખુલ્લું આકાશ કે જેમ ઈચ્છે ઈચ્છા કરશે ને એમ એ પોતાની રીતે આખે આખા ઘરમાં ગમે ત્યાં ફરી શકશે. કારણ કે ખુલ્લું આકાશ, એને જેમ કરવું હોય એમ એને સ્વતંત્રતા આપવામાં આવશે. આજે કારણ કે મારા ઘરે ઉત્સવ મારે આંગણે રહેલો હોય કે આજે તો મારા ઘરે ઉત્સવ આવી રહ્યો છે. એણે બબ્બે તે કોળને ઉજાણ્યા રહેલો હૈયે હું પણ જીવતરની હાસ ઉત્સવ મારે આંગણે રહેલો. એણે બે કુળને ઉજાડ્યા. બે કુળ એટલે તમને ખબર જ છે કે કોઈ પુત્ર, કોઈ પણ છોકરી માટે બે ઘર એ શોભાયમાન કરે કે એક તો એનું પિયરનું ઘર
અને એક એનું સાસરાનું ઘર. તો આ બંને ઘર એને ઉજાડ્યા, એટલે કે એને એની અંદર ખૂબ સરસ પોતાના ગુણો વડે એને સુશોભિત કર્યું, કે એ બંને ઘરને ઉજાડ્યા. અને હૈયે હું, હૈયે એટલે કે હૃદયમાં હું એટલે લાગણી, અને જીવતર નિહાસ કે એના જીવનથી, એનું જે જીવન છે ને એનાથી હવે અમને હાસ થાય છે કે અમારા ઘરે જે પુત્રવધુ આવી એ કેવી છે. તો ખૂબ સરસ છે, ખૂબ સુંદર છે, ગુણવાન છે. તો ગુણિયલ સ્ત્રી જે છે એ મારા ઘરે આવેલી છે, એટલા માટે ઓછવું મારે આંગણે રહેલો. તો આ છે આપણું પરિવાર કાવ્યોમાંથી લેવાયેલું સુંદર મજાનું કાવ્ય, તો જે ખૂબ સુંદર છે. તમે ગાજો એને તો તમને પણ ખૂબ મજા આવશે, ગાતા શીખજો, કારણ કે હંમેશા કાવ્ય ગાવાથી ખૂબ મજા પડે છે. તો સારું, ચાલો બાય બાય મિત્રો.